આજના સેશનની અંદર આપણે બંધારણની અંદર કટોકટીની જોગવાઈ વિશે ચર્ચા કરીશું. હવે કટોકટીની જોગવાઈ કે કટોકટીની જોગવાઈ છે શું, કઈ કઈ રીતની આપણે કટોકટી આવે છે આપણા બંધારણની અંદર, આપણા દેશની અંદર આપણે કયા કયા પ્રકારની આપણે કટોકટી લાદી શકીએ છીએ. તો કટોકટી એટલે તો કે દરેક દેશની અંદર અમુક ટાઈમે કહેવાય ને જે પબ્લિક આપણી જે લોકો દ્વારા શાસન ચાલતું હોય પણ લોકો જો એનો વિદ્રોહ કરે, કાં તો કોઈ દેશ ઉપર કોઈ અલગ દેશનું બીજા દેશનું બાહ્ય આક્રમણ થાય, તો ત્યારે કઈ રીતે આપણે એ કટોકટી લાગીએ છીએ એનું બંધારણ, એ ટોટલી જે પબ્લિક ઉપર જે શાસન થાય છે કોના દ્વારા કરવામાં આવે છે એ અહીંયા આપણે જોઈશું. અને આપણે અહીંયા ત્રણ મહત્વની કટોકટી છે જે આપણે રાષ્ટ્રપતિ દ્વારા લાદવામાં આવે છે. ઓકે, તો કે કટોકટીની જોગવાઈ, તો પહેલું તો એ ક્વેશ્ચન થશે તમને કે કટોકટીની જોગવાઈની બંધારણની અંદર કયા ભાગમાં વાત કરવામાં આવી છે. તો યાદ રાખવાનું મિત્રો, ભાગ 18 ની અંદર બંધારણની અંદર આપણા કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે. અને આ કટોકટીની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી, કે એવું કેવી રીતે વિચારીએ લોકોએ કે આ દેશના બંધારણમાં વસ્તુ આપણે પ્રોપર આપણા બંધારણની અંદર ફિટ બેસશે, તો કે યાદ રાખવાનું કે કટોકટીની હંમેશા જર્મનીના બંધારણમાંથી લેવામાં આવી છે. મિત્રો, જર્મનીના બંધારણમાંથી કટોકટીની જોગવાઈ અંગેની માહિતી લેવામાં આવી છે અને ત્રણ પ્રકારની અલગ અલગ પ્રકારની કટોકટીની જોગવાઈ લેવામાં આવી છે. તો યાદ રાખવામાં સરળ પડશે તમને, અનુચ્છેદ બી એકદમ સિમ્પલ છે, પણ ખાલી તમારે સમજવા પડશે કે એ કટોકટીની જોગવાઈ કઈ કઈ જગ્યાએ કઈ રીતે લાગે છે, કયા અનુચ્છેદ પ્રમાણે ક્યાં આગળ લાગે છે, કેન્દ્રમાં, રાજ્યની અંદર કે પછી કોઈ અલગ બીજી કટોકટી. તો યાદ રાખો, રાષ્ટ્રીય કટોકટી એટલે કે કેન્દ્રમાંથી લાગે, જે પણ કેન્દ્રમાંથી રાષ્ટ્રીય કટોકટી લાગે રાષ્ટ્રપતિ દ્વારા લાગવાની. ઓકે, રાષ્ટ્રપતિ પોતે જે સલાહ કરે કે ભાઈ અહીંયા હવે આપણે કટોકટી લાદીશું, પણ કઈ રીતે કટોકટી કેમ લાદવામાં આવે છે, તો કે જ્યારે પણ કોઈ બાહ્ય આક્રમણ થયું હોય, તો કે રાષ્ટ્રીય કટોકટી કયા અનુચ્છેદ અનુસાર લાગશે, તો કે અનુચ્છેદ 352, અનુચ્છેદ 352 અંતર્ગત, 352 અંતર્ગત રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા. પણ રાષ્ટ્રીય કટોકટી કઈ ટાઈપની હોય છે, તો જ્યારે પણ કોઈ અલગ બીજા દેશનું આપણે બાહ્ય આક્રમણ થાય, કોઈ યુદ્ધ થાય, તેના કારણો કયા કયા, તો કે એક તો બાહ્ય આક્રમણ, કાં તો કોઈ યુદ્ધ આપણે થયું હોય. ઓકે, તો આ બધા કારણોસર રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવે છે અને રાષ્ટ્રપતિ દ્વારા 352 અનુચ્છેદ પ્રમાણે કટોકટી લાદવામાં આવે છે. પણ જ્યારે પણ રાષ્ટ્રીય કટોકટી થાય છે ત્યારે અનુચ્છેદ આપણા 20 અને 21 એટલે કે આપણા મૂળભૂત અધિકારો